સમગ્ર ગુજરાતમાં જ્યારે એનએસયુઆઈ દ્વારા કોલેજ બંધ સહિતના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ધારકા જિલ્લાના યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શિક્ષણ સહિત બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી જાહેર પરીક્ષાઓમાં સાસવારે થતા ઘોટાળા અને ગેરરીતિઓના વિરોધમાં આવેદન આપવા જિલ્લા યુવા કોંગ્રેસ અને એનસીયુઆઈ પહોંચ્યું કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. વિશાળ સંખ્યામાં યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણમાં થતા ભ્રષ્ટાચારના અને યુવાનોની વધતી બેરોજગારીના વિરોધમાં તેઓએ આવેદનપત્ર આપ્યું હતું. દ્વારકા જિલ્લામાં ધુતરિયા ગામ પાસે નિર્માણ પામી રહેલા નવોદય વિદ્યાલયનું બાંધકામની ગુણવત્તા નબળું હોય તેની તપાસની માંગ પણ આવેદનમાં કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં બેરોજગારીના આંકડા વધી રહ્યા છે ત્યારે દ્વારકા જિલ્લામાં આવેલી RSPL કડી કંપનીની અંદર ગુજરાતના બેરોજગાર યુવકોની બાદબાકી કરી રહી છે. કંપની નિયમ મુજબ સ્થાનિકોને ભરતી કરતી ના હોય આ મામલે સ્થાનિક શિક્ષિત યુવાન અહીં નોકરી મળતી નથી અને બહારના લોકોને અહીં નોકરી આપવામાં આવતી હોય સ્થાનિક બેરોજગાર યુવકોને નહીં નોકરી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપી સરકાર સમક્ષ વેદનાની વાચા આપવા પહોંચ્યા હતા. યુથ કોંગ્રેસ સાથે ધારાસભ્ય વિક્રમ માડમ તેમજ જિલ્લા કોંગ્રેસના યાસીન ગજ્જન મોરુભાઈ કંડોરિયા સહિતના આગેવાનો પણ આ રેલીમાં જોડાઈ આવેદન આપવા પહોંચ્યા હતા. મુકેશ મોકરિયા, JDSTV, દ્વારકા. ભોંય તળિયામાંથી ભ્રષ્ટાચાર કરનારી આ ભાજપ સરકાર બિન સચિવાલયની ભરતી શાળા કોલેજ શાળાઓ જે વાડી શાળાઓ બંધ કરવામાં આવી છે એ અને નવોદય વિદ્યાલયના નબળા બાંધકામ બાબતે આજે દેવભૂમિમાં NSUI અને યુવક કોંગ્રેસના કાર્યકરોએ સરકારને આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવ્યો છે. અત્યારે હાલમાં બિન સચિવાલયમાં જે મળતિયા મંત્રીથી લઈને સંત્રીથી લઈને મંત્રી સુધી તમામનો ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ યુવક કોંગ્રેસની માંગણી છે, નહીં તો આવનારા દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે.